મિત્ર રાગીણીના આપ સૌને નમસ્કાર. છેલ્લા 45 વર્ષથી હું આ ક્ષેત્ર સાથે સંકળાયેલી છું. ગુજરાતી રંગભૂમિ, ગુજરાતી ફિલ્મ, ગુજરાતી સિરિયલ તેમજ હિન્દી સિરિયલો પણ ઘણી કરી. પણ આજે ચાય વાય અને રંગમંચ સીઝન 3ના 100મા એપિસોડમાં આવવાની જે મને તક મળી છે, આ સુંદર અવસર મળ્યો છે, એનો મને ખરેખર ખૂબ જ આનંદ છે. અને આજના આ 100મા એપિસોડ માટે પર્પલ થિયેટરના દરેક સભ્યોને મારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. મિત્રો, આજનો મારો વિષય છે મેં કરેલા નાટકોના દિગ્દર્શક સાથે કામ કરવાનો મારો અનુભવ. 45 વર્ષથી જાત જાતના અનુભવ થયા છે, પછી એ તખતો હોય, સફેદ પડદો હોય, સિનેમાનો કે ટેલિવિઝનનો. ઘણા દિગ્દર્શક સાથે મેં કામ કર્યું છે, જુદા જુદા સ્વભાવના, દરેકની વિચારસરણી પણ જુદી, સ્વભાવ જુદા, તેમજ કામ કરવાની પદ્ધતિ પણ જુદી. ખૂબ આનંદ આવ્યો છે, ખૂબ શીખવા મળ્યું છે મને, અને લાગે છે કે છતાં પણ હું હજી ઘણું જાણવા સમજવા માગુ છું. હજી એમ લાગે કે જાણે પાપા પગલી જ ભરી છે. એક અખૂટ ભંડાર છે આ ક્ષેત્ર, જેટલું શીખો એટલું ઓછું છે. રોજ કંઈ ને કંઈ નવું આવતું જ જાય છે, કંઈ ને કંઈ નવું શીખવા મળે છે. જુદા જુદા પાત્રો ભજવીએ એટલે જુદા જુદા તમે જાણે પરકાયામાં પ્રવેશ કરો છો, અને તમે એને જીવંત બનાવીને તમારા પ્રેક્ષકો માટે કે તમારા દર્શકો એ બધાની સામે તમે એ પોતાના પાત્રને લઈ આવો છો કે હા, હું રાગીણી નથી, હું આ પાત્ર છું. ખરેખર મને એમ લાગે છે કે ઈશ્વરના આશીર્વાદ છે કે હું આ ક્ષેત્રમાં આવી. પણ સૌ પ્રથમ હું આપને વાત કરીશ મારી દ્રષ્ટિએ દિગ્દર્શકની. કારણ કે દિગ્દર્શક એટલે નાટકના, હું આજે રંગભૂમિની વાત કરવાની છું, રંગભૂમિના દિગ્દર્શક વિશે. સિરિયલ કે સિનેમાના દિગ્દર્શક છે વચ્ચે વચ્ચે ક્યાંક એમની વાત જરૂર થશે, પણ મુખ્યત્વે હું રંગભૂમિના તખતાના દિગ્દર્શક વિશે વાત કરીશ, કારણ કે મારી શરૂઆત ત્યાંથી થઈ છે. દિગ્દર્શક એટલે નાટકનો આધારસ્તંભ. જેમ નાટકના દરેક પાસાઓ હોય છે, અલગ અલગ પાસાઓ હોય છે, એ દરેક પાસાઓની જવાબદારી દિગ્દર્શકની હોય છે. નાની મોટી દરેક બાબતો, એની દરેક જવાબદારી દિગ્દર્શકની હોય છે. એકવાર વિષય પસંદ કર્યા પછી લેખક સાથે ચર્ચા વિચારણા થાય, ત્યારબાદ દિગ્દર્શક પોતાના એ વિષય પ્રમાણે કલાકારોની પસંદગી કરે, પછી એ કલાકારોના હાવભાવ, એમની બોલચાલ, એમના વર્તન, એમની વેશભૂષા વગેરે વગેરે ઘણી બાબતોની પ્રક્રિયા શરૂ કરે છે. તેમજ નાટકના વિષય પ્રમાણે સેટિંગ, એના કલર સ્કીમ, પછી સંગીત છે, લાઇટ્સ છે, આવી ઘણી ટેકનિકલ બાબતોની જવાબદારી પણ દિગ્દર્શકની હોય છે. એમ કહેવાય ને કે દિગ્દર્શક એટલે ઓલરાઉન્ડર, બધું જ એમણે કરવાનું છે, બધું જ તૈયાર એમણે કરવાનું છે, એક એક પાત્રોને તૈયાર એમણે કરવાનું છે. મ્યુઝિક કયા ટાઈપનું જોઈએ છે, લાઇટ કઈ રીતે જોઈએ છે, સેટિંગ કેવું જોઈએ છે, પ્રોપર્ટી કેવી જોઈએ છે, એમ. તે ઉપરાંત હું એમ કહું કે નાટક કેટલા અંકનું હોવું જોઈએ, દરેક અંકમાં કેટલા સીન હોવા જોઈએ, અને એ સીન પણ પાછા કેટલા મિનિટના હોવા જોઈએ, એની જવાબદારી પણ દિગ્દર્શકની. તેમજ દરેક સીનના અંત, મધ્યાંતર તેમજ નાટકના અંતની અસર
પ્રેક્ષકો ઉપર કેવી પડશે એની માટે પણ એમનો પ્રયાસ એ ખૂબ જ ધ્યાનપૂર્વક કરે છે. મારું માનવું છે કે જેમ એક દિગ્દર્શક પોતાના કલાકારને તૈયાર કરે છે, પોતાના કલાકારને સમજે છે, એ જ રીતે કલાકારે પણ પોતાના દિગ્દર્શકને સમજવા જોઈએ, ઓળખવા જોઈએ, હા, એનો પૂરો પ્રયત્ન કરવો જ જોઈએ. એમના વચ્ચેનો, એટલે કે દિગ્દર્શક અને કલાકાર વચ્ચેનો સંવાદ બહુ જ સ્પષ્ટ હોવો જોઈએ. દિગ્દર્શક કલાકારને સમજાવે અને કલાકાર એને આત્મસાત કરે છે. ઘણી વાર તો એવું પણ બને છે કે કલાકારમાં ઘણી ખૂબીઓ હોય પણ ઘણી ખામીઓ પણ હોય છે, તો દિગ્દર્શક એ ખામીને એ કલાકારની ખૂબી બનાવીને પ્રેક્ષકની સામે રજૂ કરે છે. અને કોઈને એ બાબતનો ખ્યાલ જ નથી આવતો કે આ કલાકારને આ વસ્તુનો પ્રોબ્લેમ છે. એટલે હું એમ માનું છું કે આ કઈ રીતે વિચારી શકતા હશે, કઈ રીતે આ બધી વસ્તુ એમના હૃદય મનમાં આવતી હશે કે એક કલાકારને ક્યાંથી ક્યાં ઉંચકીને ક્યાં મૂકવો, એને કઈ રીતે લોકોની સામે પ્રેઝન્ટ કરવું, એ બહુ જ મહત્ત્વની વાત છે. કારણ કે ઘણીવાર તો કલાકારની જે કરિયર હોય છે તે એના ઉપર નિર્ભર થતી હોય છે કે દર્શકો કે પ્રેક્ષકો એને એક્સેપ્ટ કરશે કે નહીં. ઘણીવાર તો એક જ સેકન્ડમાં, હું એમ કહું કે એક જ સેકન્ડમાં એ પોતાના પ્રેક્ષકો કે દર્શકોની નજરમાંથી ઉતરી પણ જાય છે, તો ઘણીવાર એ જ લોકો એને વધાવી પણ દે છે. એટલે એની પાછળ રહી છે એક જ વ્યક્તિ, એ દિગ્દર્શક. એટલે એમને તો સલામ જ છે. હું તો એમ માનું છું કે દિગ્દર્શક એટલે એવું મુખ્ય અને મહત્ત્વનું પાત્ર છે નાટકનું કે અદ્રશ્ય રહીને પ્રેક્ષકો સુધી નાટકના દરેક વિભાગને પહોંચાડે છે. મિત્રો, હું વાત કરું છું હવે, કારણ કે મારો વિષય જે છે દિગ્દર્શક માટેનો, મારા અનુભવનો, એમની સાથેનો, કામ કરવાનો, લગભગ 1973માં મેં આ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. ત્યારે હું સ્કૂલમાં ભણતી હતી, 10મા ધોરણમાં. મને અચાનક જ તક મળેલી. કોમેડી પ્લે હતું ડાર્લિંગ ડાર્લિંગ. મારા મમ્મી એમાં કામ કરતા હતા, પુષ્પા શાહ. કોઈ કારણવશ, કારણ કે એ 2-3 નાટકોમાં સાથે કામ કરતા હતા અને એમનું કંઈક રિપ્લેસમેન્ટ આવ્યું અને એમણે મને કહ્યું કે આ પાત્ર તું ભજવજે, કારણ કે એક ક્લાયન્ટનો રોલ હતો જેમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ ચાલી શકે. એટલે મને એ પાત્ર કરવા કહ્યું. તખતા પર મને કોઈ જ અનુભવ નહોતો સંવાદ બોલવાનો. હા, નાનપણમાં હું કથક શીખતી હતી ત્યારે સ્ટેજ પ્રોગ્રામ ઘણા આપ્યા હતા, કથકના, ફોક ડાન્સીસના. તેમજ નાનપણમાં મેં ભાંગવાડી થિયેટરમાં એક રામદેવ પીર કરીને નાટક ભજવાતું હતું, તો મેં નાનકડી ભૂમિકા કરી હતી, એક ચિત્રકામમાંથી બહાર આવવાની. બસ એટલો જ અનુભવ હતો. ત્યારબાદ જ્યારે હું લગભગ એમ કહીએ કે હું 5મા ધોરણમાં હતી ત્યારે મેં એક બાળકો માટેની ફિલ્મ કરી હતી હિન્દીમાં, જેના દિગ્દર્શક હતા સત્યન બોઝ. બાળકો માટેની ફિલ્મ, એમાં આ મુખ્યત્વે તો છોકરાનું પાત્ર મુખ્ય હતું, મેઇન લીડમાં છોકરો હતો, પણ છોકરીઓમાં મારું પાત્ર મુખ્ય હતું. ત્યારે એમની પાસે, સત્યન બોઝ એટલે એ જમાનામાં ખૂબ જ જાણીતા દિગ્દર્શક જેમણે દોસ્તી, આસરા જેવી ઘણી સફળ ફિલ્મો આપી હતી, એમની સાથે કામ કરવાનો અનુભવ. ત્યારે હું ફિલ્મમાં ડાયલોગ્સ બોલી હતી, એટલું જ નહીં, એમણે મને શીખવાડ્યું હતું પણ બહુ જ જુદી જ રીતે. તમને વાત કરું એમની, મને યાદ આવ્યું કે એ ફિલ્મમાં જ્યારે પહેલી વાર હું ગઈ, એમણે મને પહેલાં બોલાવી, જોઈ, મને કીધું બેબી ડાયલોગ બોલોગી, તો મેં હા પાડી.
મારો પહેલો શોટ હતો નિરુપા રોયજી સાથે. મારી કરિયરનું સ્ક્રીન પર પહેલો શોટ નિરુપા રોયજી સાથે રહ્યો છે. મને ડાયલોગ આપ્યો જ્યારે શૂટિંગ સ્ટાર્ટ થવાનું હતું, ડાયલોગ આપ્યો એમણે, અને રડતા રડતા ખૂબ રડીને બોલવાનું હતું. એટલે નાનપણમાં કંઈ સમજ તો પડે નહીં, આવડતું કંઈ હતું નહીં, કંઈ જાણકારી હતી નહીં. એટલે એમણે રિહર્સલ કરવા કહ્યું, હું બોલી, અને નિરુપા રોયજીને પાણીનો મોટો ઘડો ઉંચકીને લાવવાનું હતું ને મૂકવાનું હતું. એટલે મને કીધું કે જો બેબી યે શોટ દેખો, બેબી યે શોટ પહેલાં હી શોટ ઓકે હોના ચાહીએ. એક તો બેંગોલી એટલે હિન્દી કંઈ જુદી જ રીતે બોલે, એટલે થોડું સમજાય, થોડું ન પણ સમજાય, એમાં પાછો ડાયલોગ બોલવાનો. મેં કીધું, એટલે મેં ખાલી હા પાડી. જ્યારે ટેક શરૂ થવાનો હતો એટલે એક્શન બોલતા પહેલાં એમણે જોરથી મારા પગ પર સોટી મારી. હવે સોટી મારી એટલે મારી આંખમાંથી આંસુ નીકળવાના શરૂ થઈ ગયા, હિપકા ભરવા લાગી, રડવા લાગી. ને રડતા રડતા એમ જ હતું કે મારે બોલવાનું તો છે ને, એક્શન કર્યું એટલે રડતા રડતા આવીને ડાયલોગ બોલી ગઈ અને પહેલો શોટ ઓકે થઈ ગયો. ત્યારબાદ એમણે મને એકદમ પ્રેમથી ગળે લગાડી, ચોકલેટ આપી, બધું આપ્યું, પણ સોટીનો માર પહેલો ખાધો મેં એક્ટિંગ કરવા માટે અને સંવાદ બોલવા માટે, એ પણ રડતા રડતા. બસ આટલો મારો અનુભવ હતો સ્ક્રીનનો અને એક નાનકડો તખતાનો. 1973માં જ્યારે પહેલી વાર હું ડાર્લિંગ ડાર્લિંગમાં આવી, હવે તખતા ઉપર મારે સંવાદ બોલવાનો હતો, જે મારી માટે બહુ જ મુશ્કેલ હતું. છતાં પણ તખતાનો ભય નહોતો, પણ સંવાદ બોલવાનો ભય હતો કે કેવી રીતે. હતા 10-12 ડાયલોગ્સ, મારા મમ્મી કરતા હતા ત્યારે એમ કહીએ કે એ સીન ઘણો લાંબો ચાલતો હતો, કારણ કે કોમેડી પ્લે એટલે એક્સટેમ્પો માર્યા કરે. ને એ સીનમાં દીપક ઘીવાલા અને કિશોર ભટ્ટ, દીપક ઘીવાલા એ નાટકના દિગ્દર્શક હતા અને એના હીરો પણ હતા. એટલે એ જ્યારે મને મોકલી ત્યારે એમની ઓળખાણ કરાવી અને મને એમણે કીધું કે આવી રીતે આવવાનું છે, ને મેં હા પાડી. મને ધક્કો મારીને એન્ટ્રી કરાવવામાં આવી, એટલે આમ પડતા પડતા જ આવવાનું હતું મારે. એટલે હું આવી ને સામે પ્રેક્ષકોને જોયા. પાટકર હોલમાં શો હતો, હાઉસફુલ નાટક, એટલે પહેલાં તો હું બ્લેન્ક થઈ કારણ કે કોઈએ મને ધક્કો માર્યો હતો. પછી ડાયલોગ બોલવાનું ભૂલી ગઈ કે હવે બોલવાનું શું, કારણ કે હું એકદમ જ ગભરાઈ ગઈ હતી કે મને કોણે ધક્કો માર્યો પાછળથી, અને હું પડી ગઈ હોત તો. એટલે વિચારો ત્યાં જતા રહ્યા અને ડાયલોગ રહી ગયા. એટલે પછી એટલી સિચ્યુએશન દીપકજી અને કિશોરભાઈએ સંભાળી લીધી. માંડ માંડ એ સીન કમ્પ્લીટ થઈ ગયો, કારણ કે કોમેડી હતું, એ લોકોએ જ બધું સંભાળી લીધું અને 2 મિનિટની અંદર મારી એક્ઝિટ કરી નાખી. હવે એ વખતે હું જે કંઈ સંવાદ બોલી હોઈશ મને યાદ નથી કે પ્રેક્ષકોએ સાંભળ્યા હશે કે નહીં મારા ડાયલોગ. કદાચ મેં પોતે પણ નહીં સાંભળ્યા હોય, એટલા ધીમા અવાજે હું કદાચ બોલી હોઈશ. હા, ત્યારબાદ થોડી રિહર્સલ આપીને મને એમણે તૈયાર કરી દીપકજીએ અને થોડાક શો કર્યા. ત્યારબાદ એ જ નાટકમાં એમણે એક બીજો મુખ્ય પાત્ર હતું, મોટું પાત્ર મોડલનું, તે મેં કર્યું. ત્યારે એમણે મને રિહર્સલ આપી, સમજાવી કે આમ બોલવાનું, આમ ઊભા રહેવાનું, આ પહેરવેશ હશે એટલે ગભરાવાનું નહીં, અવાજ મોટો રાખવાનો, ને એવી રીતે એમણે મને ટ્રેન કરી જેટલું બને એટલું. એમની ઓફિસે બોલાવતા, હું ને મમ્મી જતા અને ત્યારે શીખવાડતા, અને મમ્મીને કહેતા કે આ રીતે આને સમજાવજો. એટલે એ રીતે એ નાટક કર્યું મેં, સારા એવા શો મેં એના કરેલા. બસ એ મારો નાટકનો પહેલો અનુભવ. ત્યારબાદ હું એક વસ્તુ કહી શકું દીપકજી માટે કે એ સમયના એક ખૂબ જ એમ કહીએ ને કે પ્રખ્યાત હીરો, એટલે કે લોકો એમની પાછળ ક્રેઝી હતા. હેન્ડસમ લુકિંગ, એકદમ જોવિયલ નેચર, હસમુખા, એમને જોઈને હું બહુ જ ગભરાતી હતી. એ આવે એટલે હું ભાગી જ જાઉં, એમની સામે જ નહોતી આવતી, કારણ કે મને ડર લાગે હમણાં કંઈ કહેશો તો, કારણ કે એમનાથી મને બહુ ડર લાગતો હતો એ વખતે, ખબર નહીં શું કામ. ત્યારબાદ બીજું નાટક આવ્યું મારું, ચિત્રેલા સૂરજ, ત્યારે એમાં પણ હીરો એ જ હતા અને ડિરેક્ટર હતા શૈલેષ દવે. ચિત્રેલા સૂરજ એ રિહર્સલ કરેલું, પ્રોપર રિહર્સલ કરેલું મારું પહેલું નાટક, જેમાં મેં જ શરૂઆતથી અંત સુધી પાત્ર ભજવ્યું. શરૂઆતમાં મેં લગભગ એમ કહીએ ને કે હંમેશા નાના મોટા જ પાત્રો ભજવ્યા છે, ક્યાંક 2 સીન હોય, ક્યાંક 1 સીન હોય, કોઈ મેજર રોલ તો મને મળ્યો જ નહોતો, કારણ કે શરૂઆત હતી કંઈ જ નહીં, એમ જ
કામ કરવાનું હતું, શોખથી કામ કરવાનું હતું. એટલે મેં એ નાટકની રિહર્સલ કરી. શૈલેષભાઈએ ત્યારે મને બહુ જ સપોર્ટ કર્યો, ખૂબ સમજાવતા. એઝ અ ડિરેક્ટર એમણે મને ઘણું શીખવાડ્યું છે. અને ત્યારે મને ખબર પડી કે એક નાટક કઈ રીતે તૈયાર થાય છે, એની રિહર્સલ એટલે શું, ગ્રેન્ડ રિહર્સલ એટલે શું. ગ્રેન્ડ રિહર્સલમાં સેટિંગ લાગે, મ્યુઝિક હોય, લાઇટિંગ હોય, કોસ્ચ્યુમ આવે, સ્પેશિયલી તમારે ઘરેથી નહીં લાવવાના, બધી જ વસ્તુ એ ટુ ઝેડ વસ્તુ બધી તૈયાર તમને મળે. એટલે આ વસ્તુની મને ક્યારેય જાણકારી નહોતી, કારણ કે અમે જ્યારે પણ જતા તો નાટક જોવા જતા, નાટક જોયું એટલે પતી ગઈ વાત. પણ બાકી એની આખી જે પ્રક્રિયા હોય છે એના વિશેનો ખ્યાલ બિલકુલ નહોતો, જે મને એ નાટક દ્વારા મળ્યો. હવે શૈલેષભાઈએ મને રિહર્સલ દરમિયાન વહેલા બોલાવી લે અને મને મારી પાસે રીડિંગ કરાવે કે ભાઈ ડાયલોગ પૂરો. રીડિંગ કરાવતી વખતે કયા શબ્દો ઉપર ભાર મૂકવાનો છે, ક્યાં પૂર્ણવિરામ છે, ક્યાં પ્રશ્નાર્થ છે, ક્યાં અલ્પવિરામ છે, કેમ બોલવું જોઈએ, કેમ નહીં, તમે ઊભા થાઓ છો તો શું કામ ઊભા થાઓ છો, બેસો છો તો શું કામ બેસો, ઘણી નાની નાની બાબતો એમણે મને શીખવી છે. તમારો અવાજનો થ્રો કેવો હોવો જોઈએ, તમારે કઈ રીતે વર્તવું જોઈએ, કઈ રીતે ફરવું જોઈએ, એ દરેક વસ્તુ એમણે મને શીખવાડી છે. તો એ દરમિયાન હું ઘણું ખરું એમની પાસેથી શીખી. એમ કહેવા જાઓ કે એ જે શીખવાની કેળવણી જે કહેવાય, કેળવણી કહેવાય નાટક માટેની, મારી ત્યારથી શરૂ થઈ. દીપક ઘીવાલા પાસે મેં કોમેડી કઈ રીતેના ટાઈમિંગ હોય, કઈ રીતે તમારે જ્યારે લાફ્ટર આવે ત્યારે અટકી જવું, કારણ કે ઘણીવાર એવું બનતું હોય કે લાફ્ટરમાં તમે વચ્ચે બોલવા માંડો એટલે પ્રેક્ષકોને સમજાય નહીં. એટલે એવી બધી જે નડતરરૂપ વસ્તુઓ હતી એના એના વિશે ઘણું ધ્યાન દોર્યું હતું મારું, કે આવી રીતે વચ્ચે લાફ્ટરમાં નહીં આવી જવાનું, વચ્ચે આવી રીતે અટકી જવાનું, ડાયલોગ જોઈએ તો ફરીથી બોલવાનું. એમ કરી કરીને મને એમ કહીને કે સોટી મારી મારીને શીખવાડી હતી. એમાં તેમજ મારું ગુજરાતી નહોતું સારું, બોલતી વખતે બહુ જ તકલીફ પડતી હતી મને ગુજરાતી, કારણ કે અમારો ઉછેર જે થયો છે એમાં અમે મરાઠી અને હિન્દી વધારે બોલતા હતા, કારણ કે મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ એટલે મારા ફાધરના સાઈડના બધા નાસિક માલેગાંવથી આવેલા, એટલે ઘરમાં મહારાષ્ટ્રીયન એમ કહે ને કે વાતાવરણ વધારે હતું, બધા મરાઠી વધારે બોલતા, એટલે ગુજરાતી મરાઠી થાય. અમારું ફ્રેન્ડ સર્કલ પંજાબી, સિંધી, મોમેડન એવા બધા હતા એટલે હિન્દી બોલવાનું થાય. ગુજરાતી સ્કૂલમાં હું ભણી છું પણ એ ફક્ત ભણવા પૂરતું જ હોય મારું, પણ વધારે કરીને બોલવાનું જે હોય તે હિન્દી, મરાઠી અને બહુ તો અંગ્રેજી, કારણ કે શરૂઆતમાં હું અંગ્રેજી મીડિયમમાં હતી, ત્યારબાદ હું ગુજરાતી મીડિયમમાં આવી, એટલે એમ કહીને કે બધી જ ભાષાઓ એકબીજાની સાથે હળી મળી ગઈ હતી. એટલે ગુજરાતી ઉપર એમણે મારો ઘણો ભાર આપ્યો હતો. દીપકજીએ ગુજરાતી મારે વાંચવું જોઈએ, સમજવું જોઈએ, હજી પણ મને ઘણીવાર તકલીફ પડે છે બોલતી વખતે, સમજતી વખતે શબ્દો ન મળે, ઘણીવાર બોલવું હોય, કહેવું હોય પણ શબ્દો ન મળતા હોય, ત્યારે મારે એમની સલાહ લેવી પડે છે, એમના સૂચનો સાંભળવા પડે આજની તારીખમાં પણ. તો હજી પણ એ એક દિગ્દર્શક બનીને મને શીખવતા તો હોય જ છે. આજે કોઈ નાટકમાં હું એમની સાથે ન પણ હોઉં, કે હું સિરિયલ પણ કરતી હોઉં, મને જરાક પણ તકલીફ હોય તો ઘણીવાર હું એમને ફોન કરીને પણ પૂછી લઉં કે મને અહીંયા પ્રોબ્લેમ થઈ રહ્યો છે, આ કેવી રીતે કરું, તો મને તરત જ એ વિશેનું એક જ્ઞાન આપી દે કે ભાઈ આમ આમ કરજે, પણ ડિરેક્ટર ત્યાં જે છે એમને જે જોઈએ છે એ પ્રમાણે, પણ એક પોતાનો ઇનપુટ હોય છે દરેક કલાકારનો, તો એ તમારે સમજીને આ તમારે તમારા એક કલામાં એને કલામાં એ રીતે વાળવો પડે અને તમારે તમારું બેસ્ટ રિઝલ્ટ આપવું પડે. એટલે ઘણી બધી વસ્તુ એમણે મને શીખવાડી હતી શરૂઆતમાં. અને ગુજરાતી માટેનું સ્પેશિયલી એમ હું કહી શકું કે એના પ્રત્યેનું ધ્યાન એમણે મારું દોર્યું હતું, કે ભલે તું ગુજરાતી મીડિયમમાં ભણી હોઈશ પણ તારું ગુજરાતી બિલકુલ નથી સારું, કારણ કે જો મોટું બોલવું હોય તો મોઠું બોલતા હતા, બહાર જવું છે, એટલે આવા ઘણા એવા શબ્દો હતો. એ લોકો બધા મને બહુ જ ચીડાવતા હતા, બધા કલાકારો ત્યારના હતા બહુ ચીડાવે કે તમે બહારથી આવ્યા છો, કેટલા મોટા છો કરીને, ને એવી રીતે બહુ જ મસ્તી કરે મારી સાથે, કારણ કે એક એક નાનકડું બાળક મળી ગયું હતું એ લોકોને મજાક કરવા માટે, પણ એ બહાને એ લોકો મને શીખવતા પણ બહુ હતા.
હવે શૈલેષભાઈની વાત કરું તો એમણે બહુ સિરિયસલી મને નાટકની બાબતો શીખવી કે કઈ રીતે. શૈલેષભાઈનું કહું તો જ્યારે પહેલી વાર હું એમને મળી ત્યારે મને એમણે મારું નામ પૂછ્યું, મને બહુ યાદ આવે છે એમની. ખરેખર હું એમને બહુ મિસ કરું છું, કારણ કે મારા એક એવા પહેલા ડિરેક્ટર જેમણે મને આમ કહું તો નાટકનું અને તખ્તાનું જ્ઞાન આપેલું. મને એ પૂછે કે તારું નામ શું છે, મેં કીધું કે મારું નામ રાગિની. તો કે અચ્છા સવા બેગિની, એટલે મેં કીધું ના મારું નામ રાગિની છે. તો કે એટલે હા સવા બેગિની, એટલે હું સમજીને કે સવા બેગિની કેમ કે છે. એટલે પછી પેપર પર લખીને બે દોર્યો, પછી એક રેફ માર્યો એટલે કે આને સવા બે કહેવાય, ને પછી ગિની લખ્યું એટલે કે ગિની એ સોનું હોય છે, તો તું સવા બે ગિની છે એમ કરીને હંમેશા મને સવા બે ગિની કહીને જ બોલાવતા અને શોર્ટમાં ગિની કહેતા. એટલે જ્યારે પણ હોય ત્યારે એમ કે ગિની આવી ગઈ, ગિની આજે તૈયાર છે, ગિની આજે બરાબર કોસ્ચ્યુમ પહેર્યા છે ને, કંઈક તકલીફ તો નથી ને. એક બાળકની જેમ મને એમણે સાચવી છે. એમની સાથે મેં ચિત્રેલા સૂરજ ઉપરાંત હિમંગારા નાટક કર્યું. હિમંગારા નાટકમાં પણ મારું ખૂબ સુંદર પાત્ર હતું શ્યામલીનું. હરકિશન મહેતા લિખિત નવલકથા હતી ડૉક્ટર રોશનલાલ, એના પરથી હિમંગારા નાટક બની ગયું. ખૂબ જ સફળતા એ નાટકને મળી હતી. એમાં એ મુખ્ય પાત્ર હતી પખીવાલાનું જ હતું, ને એમાં પણ એમણે ઘણું મને શીખવ્યું. તેમજ ઇમોશન્સ કઈ રીતે હોલ્ડ કરવા, ક્યારે જોવું, ક્યારે નજર ચૂકવવી એક કલાકાર સામેથી, તમારે ક્યારે શરમાવું જોઈએ, ક્યાં હસવાનું હોય તો મને હસતા નહોતું આવડતું, તો કઈ રીતે હસવું જોઈએ. એટલે કે કોઈક પ્રસંગ યાદ કરો, કંઈક તમારા તમારી સાથે બન્યું હોય, તમારા ફ્રેન્ડ સર્કલમાં કે તમારા ઘરમાં કે એવી કંઈ વસ્તુ યાદ કરવાની, દુઃખદ હોય કે હાસ્યાસ્પદ હોય કંઈ યાદ કરો તો તમને ઓટોમેટિક એ વસ્તુ તમારા અંદર આવશે, તમે હસી શકશો, તમે રડી શકશો. એટલે કે એ બધી વસ્તુઓ તમારે સમજવાની હોય, ઓબ્ઝર્વેશન, તમે જુઓ કે સામેવાળું શું કરે છે, કેવી રીતે કરે છે, એ બધું તમારે સમજવાનું હોય છે. તો કે ખાલી ડિરેક્ટરે બતાવ્યું એટલે કરી લીધું એમ નથી, પણ શું કામ બતાવ્યું, શા માટે બતાવ્યું, એ પણ કલાકારે પોતે સમજવાનું છે. એટલે એ બધી વસ્તુઓની કેળવણી પણ એમણે મને ખૂબ આપેલી, જે મને આગળ જતાં ખૂબ જ કામ આવ્યું. કારણ કે હિમંગારા નાટક પછી 1975માં એ નાટક થયું હતું, અને 75માં મેં મારી પહેલી ફિલ્મ સાઇન કરી ડાકુરાણી ગંગા. એ વળી પછી હરકિશનભાઈ મહેતાની નવલકથા હતી પ્રવાહ પલટાયો, એના પરથી એ ફિલ્મ બની હતી, અને મારી ફિલ્મનો ગુજરાતી ફિલ્મનો પહેલો બ્રેક હતો. અને બસ ત્યારથી મારી એક જુદી યાત્રા શરૂ થઈ ફિલ્મોની. પણ આ બે કલાકારો દિગ્દર્શક પાસેથી મેં જે શીખ્યું, મને જે શીખવા મળ્યું, જાણકારી મળી, એ મને ફિલ્મમાં ખૂબ જ કામ લાગ્યું કે મારે આ રીતે કરવાનું છે, મારે આમ એક્સપ્રેશન આપવાનું છે, આ રીતે ચાલવાનું છે. એટલે ત્યાં સુધીમાં હું અમુક અંશે થોડીક ઘડાઈ ગઈ હતી. મેં એ સિવાય એક બીજું નાટક પણ કર્યું હતું, દર્શ્ય સંગમ. હું એક વાત આપ સૌને જણાવવા માગું છું, હું એટલી નસીબદાર છું, હું મારી જાતને એટલી નસીબદાર માનું છું કે આ જે 73 થી લઈને 75 લગભગ 2.5 વર્ષના ગાળામાં મેં એ સમયના મોટામાં મોટા સિનિયર કલાકારો સાથે કામ કર્યું છે. કદાચ આવો અવસર બહુ ઓછા કલાકારને મળ્યો હશે. જેમ કે શરૂઆતમાં જ દીપક ઘીવાળા, કિશોર ભટ્ટ, એના પછી દીના પાઠક, પદ્માબેન પદ્મારાણી, તારકભાઈ મહેતા, શૈલેષભાઈ પોતે, ત્યારબાદ મધુકરભાઈ રાંધેરિયા, પ્રતાપ ઓઝા, તરલાબેન મહેતા, મારા મમ્મી પુષ્પા શાહ, ત્યારબાદ મને કામ કરવાનો મોકો મળ્યો ચામશીભાઈ નાગડા, આ બધા સાથે મને જે કામ કરવાનો મોકો મળ્યો, હું એમને જોયા જ કરું, એમના વિશે સાંભળ્યું હતું, પણ મળવાનો કે એમને જોવાનો ક્યારેય મને મોકો નહોતો મળ્યો, પણ મને સીધું કામ કરવાનો મોકો મળ્યો, એવી તક મળી. એટલે હું મારી જાતને ખૂબ જ નસીબદાર માનું છું કે મેં શરૂઆતમાં ભલે નાના નાના પાત્રો મેં કર્યા હોય, પણ મેં મોટા ગજાના કલાકારો, સિનિયર કલાકારો સાથે કામ કર્યું, જેમને હું જોતી હતી, એમની પાસેથી શીખતી હતી. કદાચ એક મનમાં હશે, ક્યાંક મગજમાં હશે કે આ લોકો કઈ રીતે કામ કરે છે, એવી રીતે હું ક્યારે કામ કરું,
હું કેવી રીતે ક્યારે આ બધું શીખીશ, હું કેવી રીતે મારા દર્શકોને કે મારા પ્રેક્ષકોને એ રીતે ખુશ કરી શકીશ જેથી એ લોકોને પણ લાગે કે હા, આ છોકરી જે નવી આવી છે એ પણ કંઈક સારું કામ કરે છે, કંઈક છે એનામાં. એટલે મારે પણ મારી જાતને પુરવાર કરવી હતી. ડાકોરાણી ગંગામાં જ્યારે હું આવી ત્યારે મને કૃષ્ણકાંતભાઈ, જેમને અમે કેકે કહેતા હતા, ત્યારબાદ હરકિશન હનીભાઈ અને અરુણ ભટ્ટ, આમની સાથે મેં મેક્સિમમ કામ કર્યું અને એમની પાસેથી પણ હું ખૂબ જ શીખી છું. અરુણભાઈ સાથે લાગણી કઈ રીતે તમારે વ્યક્ત કરવી જોઈએ, તમારા કેમેરા સામેના ટાઈમિંગ, ક્લોઝઅપ, આ તે, જે સિનેમાના એમ કહીએ ને ટેકનિકલી તમારે સિનેમાનો જે ગ્રાફ હોય છે એ કઈ રીતે તમારે સમજવો જોઈએ, એનું મહત્ત્વ શું છે એ એમને મને શીખવ્યું. વળી પાછી હું આવી નાટકોમાં લગભગ 1979થી મહાસાગર નાટક કર્યું મેં. એના દિગ્દર્શક હતા અરવિંદ ઠક્કર. પછી મુખ્યત્વે મેં કાંતિભાઈ સાથે કામ કર્યું. કાંતિભાઈ સાથે નાટક કરતાં પહેલાં મેં કામ કર્યું ફિલ્મમાં. એમની સાથે મેં કામ કર્યું ફિલ્મમાં સૌથી પહેલાં કાશીનો દીકરો. અને એમની પાસેથી પણ એમ કહીએ ને કે એટલો અખૂટ ખજાનો શીખવાનો, એટલું શીખ્યું છે એમને, એટલું શીખવ્યું છે મને ફિલ્મમાં, જે એમના પછી મેં એમની સાથે નાટક કર્યા સંગ વિસંગ, પછી બીજું ચહેરા મોરા. પણ કાંતિભાઈ, આ બધા લોકો એટલે તમે ભૂલી ન શકો. આજે પણ હું જ્યારે આ બધાને યાદ કરું છું તો હજી પણ જાણે એ મને કાંતિભાઈ, શૈલેષભાઈ જાણે ઉપરથી પણ મને શિખામણ આપતા હોય ને એવી ફિલિંગ ઘણીવાર આવે છે કે નહીં બેટા, આવી રીતે કામ કરજે, આ કરજે, તે કરજે. એમના આશીર્વાદ છે મને. વિજયદત્તજી સાથે મેં કામ કર્યું છે, ઘણા બધા નાટકો મેં કર્યા છે. લગભગ હું કહું ને કે 73થી લઈને અત્યાર સુધી મેં લગભગ એમ કહીએ કે લગભગ બધા જ દિગ્દર્શક સાથે મેં કામ કર્યું છે. એટલે કે પરેશ રાવલ છે, લતેશ શાહ છે, હોમી વાડિયા, અમિત દ્વિવેદીયા, અરવિંદ જોશી, લતેશ શાહ, પછી ઘણા એવા મારા દિગ્દર્શક છે, કદાચ હું કોઈના નામ ભૂલી જતી હોઉં તો માફ કરજો, પણ અરવિંદ ઠક્કર, અમૃત પટેલ, સુરેશ રાજડા, સિદ્ધાર્થ રાંધેરિયા, અરવિંદ વૈદ, દિનકર જાની, રસિક દવે, પછી શરદ વ્યાસ, કમલેશ મહોતા, વિપુલ મહેતા, ફિરોઝ ભગત, એવા બધા જ દિગ્દર્શક સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે. કોઈ સાથે એક નાટક કર્યું હોય તો કોઈની સાથે બે ત્રણ નાટકો કર્યા હોય. હું સુરેશભાઈ રાજડાની વાત કરું તો ખરેખર મને એમની સાથે કામ કરવાની જે તક મળી એ અદ્ભુત હતી. બે પાત્રી નાટક મેં ક્યારેય કર્યું નહોતું, સુરેશભાઈએ એ તક મને આપી. નાટક હતું મહેતર, સીતાંશુ યશશ્ચંદ્રનું લિખિત હતું, સુરેશભાઈ રાજડાએ દિગ્દર્શન એમનું હતું, સોરી વિહંગ મહેતા એના લેખક હતા, જે વિહંગ મહેતા મહેતલના લેખક હતા અને સુરેશ રાજડા એના ડિરેક્ટર હતા. બે પાત્રી નાટક, એમાં દીપક ગીવાલાનું ડબલ રોલ, અને શું નાટક એમણે બનાવ્યું હતું, અદ્ભુત નાટક. મને યાદ નથી કે અમે એ નાટક ક્યારે શરૂ કર્યા, એના રિહર્સલ અને ક્યારે રિહર્સલ પત્યા. અમે ફર્સ્ટ એક અમદાવાદમાં રિહર્સ કરતા હતા અને સેકન્ડ એક મુંબઈમાં રિહર્સ કરતા હતા. અને જ્યારે અમે ગ્રેન્ડ રિહર્સલ કરવા લાગ્યા તેજપાલ હોલમાં, ગ્રેન્ડ રિહર્સલથી 5 દિવસ સેટિંગ હોય, મ્યુઝિક હોય, લાઇટ્સ હોય, કોસ્ટ્યુમ હોય, ને પછી આખો પ્લે તમારે એક નાટકની જેમ ભજવવાનું 5 દિવસ. પણ એ 5 દિવસ અમે બધા જ ટેકનિકલ રિહર્સલ કર્યા પછી જ્યારે ફાઇનલ શો પ્રમાણે જ્યારે ફાઇનલ રિહર્સલ કરી જે દિવસે, તો એમણે પહેલેથી સુરેશભાઈએ કહ્યું હતું કે 2 શો આપણે કરીશું, ફાઇનલ રિહર્સલ આપણી 2 થશે. બહુ જ અમે લોકોએ કીધું ઠીક છે. પહેલું થયું, પછી એમણે બ્રેક પાડ્યો. બ્રેક થયા પછી જ્યારે બ્રેક ઓવર થયો એટલે એમણે કીધું કે બસ ઓવર, હવે ઘરે જાઓ. નવાઈ લાગી કે ઘરે જાઓ એટલે શું, હજી તો સેકન્ડ શો કરવાનો બાકી છે. તેમણે કહ્યું કે ના, જ્યારે બધું પરફેક્ટ હોય તો વધારે મહેનત કરવાની જરૂર નથી. આપણે આવતીકાલે શનિવારે, રવિવારે નાટકો પણ થાય છે, શનિવારે એકવાર મળીશું, જસ્ટ રીડિંગ કરશું કોઈ પણ જાતની મહેનત વગર, અને રવિવારે આપણે શો કરવાનો છે. મેં એટલું એમની વસ્તુ જોઈ છે એમ રિહર્સલ દરમિયાન કે ક્યારે એમને મેં ટેન્શનમાં નથી જોયા, સુરેશભાઈને ક્યારેય ગુસ્સે નથી જોયા, ક્યારેય અપશબ્દ નથી એ બોલ્યા. એકદમ
શાંત દિમાગથી એમણે કામ કર્યું છે, ક્યારે રિહર્સલ કરતા ક્યારે ટેકનિકલી એમણે બધી વસ્તુઓ તૈયાર કરી હશે ખબર નથી, પણ બહુ સુંદર રીતે એ નાટક એમણે તૈયાર કર્યું, પ્રસ્તુત કર્યું. ત્યારબાદ હું એમ કહું કે પરેશ રાવળ, એમની સાથે મેં ત્રણેક નાટકો કર્યા, આતંક છે, મહારથી છે, ચિરંજીવ છે. આતંક નાટક ખૂબ જ સુંદર, પરેશ રાવળનું પહેલું દિગ્દર્શન હતું. આર્મી બેકગ્રાઉન્ડ પર નાટક ખૂબ જ સુંદર એમણે કર્યું હતું. બહુ શાંત માણસ. ક્યારેય મેં એમને ગુસ્સે એમને પણ નથી ગુસ્સે થતા જોયા. હા, ક્યારેક એમને અમુક વસ્તુઓ બોલવી હોય તો અમને કહી દેતા કે લેડીઝ બધી બહાર જાઓ, મારે જરાક બોલવું છે. એટલે અમે સમજી જઈએ કે એમને શું બોલવું છે, તો કયા શબ્દો વાપરવા છે. એટલે અમે બધા બહાર જતા રહેતા. એટલે એમની સાથે કામ કરવાની એક સરળતા હતી. મેં મહારથી કરતી વખતે અમે લોકો ઓપોઝિટ અમારા સીન ઘણા હતા, બે જણાના, ત્યારે કઈ રીતે એકદમ કુદરતી રીતે તમારે કામ કરવાનું, એટલી સરળતા હતી. અમારા લોકોની કેમિસ્ટ્રી એટલી સારી થઈ ગઈ હતી કે ખાલી એક ઇશારો કરે તો ખબર પડી જાય કે અહીંયા નાટકનું કટિંગ કરવાનું છે કે નાટકમાં એક્ઝિટ કરવાની છે કે નવું કંઈક આવવાનું છે કે કંઈક કહેવા માગે છે. એ દરેક વસ્તુ એક ખાલી ઇશારાથી ખબર પડી જતી હતી. કંઈક નવું પણ કરવાના હો તો અમારા લોકોની એમ કહીને કામ કરવાની એક ટ્યુનિંગ કલાકારોની કહેવાય, એ એટલી કુદરતી થઈ ગઈ હતી કે ગમે ત્યારે જો એ ડાયલોગ બોલતા બોલતા એક્ઝિટ પણ કરે તો વાંધો ના આવે, કે ખ્યાલ આવી જાય કે કંઈક હશે એના માટે એમણે એક્ઝિટ કરીને, પણ એ પાછા ડાયલોગ બોલતા બોલતા જાય ને બોલતા બોલતા આવે. બહુ જ કુદરતી સરળતાથી એમ કહીને ઠંડુ પાણી. ક્યારેય મેં એમને પણ એક્સાઇટ થતા જોયા નથી. મેં એના પછી હોમી વાડિયા સાથે કામ કર્યું. આમ જોઈએ તો અમે બધા આ પરેશ રાવળ, માય સેલ્ફ ને બધા હોમી વાડિયા બધા એક જ ઉંમરના, આગળ પાછળ અમુક મહિના કે વર્ષોનો જ ફરક હશે. હોમીની સાથે કામ કર્યું, અમે જેમ કે મિત્રો જેવા જ હતા, એટલે તૂતાના સંબંધ. એ હંમેશા મને છોકરાની જેમ જ બોલાય, કૈસા હે કરીને હિન્દીમાં જ વાત કરે. એટલે મેં ગુજરાતી નાટક કરે છે, ભાઈ તું ભલે પારસી છે પણ ગુજરાતીમાં તો બોલ. તો કે હા હા, રિહર્સલ મેં બોલેગા ના, એની ભાષા પણ આવી, રિહર્સલ મેં બોલેગા, અભી તું કામ કરના, પછી જ્યારે આમ સિરિયસલી કામ કરે કે ઇતના મહેનત ક્યુ કરતા હૈ, આરામ સે કરના, શાંતિ રહે, બાદ મેં કરેંગે. એને કંઈ ફરક જ ન પડે. એની એક વાત કહું, બહુ ટેન્શન આપે. છેલ્લે સુધી ઘણીવાર એ સીન ન ગોઠવે, છેલ્લો સીન, અને પછી કે હવે આ સીન કરવાનું, ત્યારે એમ થાય કે એ સીન લઈને એના માથા પર મારવો જોઈએ. પણ એવી અમારા લોકોની બધાની દોસ્તી યારી હતી. એટલે હું એમ કહી શકું કે આ બધી વ્યક્તિઓ પાસે જે એમની કામ કરવાની પદ્ધતિ હતી, આ બધા દિગ્દર્શક સાથે ખૂબ જ આનંદ આવતો હતો. કેટલી સરળતાથી શાંતિથી કામ કરતા હતા. આર્ટિસ્ટોને ટેન્શન પણ આપે, ન પણ આપે, અને પોતાનું કામ કરાવી લે એટલી સાહજિકતાથી. ખૂબ આનંદ આવે છે, ખૂબ મજા આવતી હતી. એ દિવસો જ્યારે યાદ કરું છું ત્યારે આમ કહીને કે મન પ્રફુલ્લિત થઈ જાય છે, ખૂબ સારું લાગે છે. હજી તો હું આ બધા વિશે ઘણું બધું બોલી શકું છું. વિજય દત્ત છે, એમની સાથે આંખે કંકુના સૂરજ આત્મ્ય નાટક કર્યું. ઇમોશનલી જે એમને મારા ઇમોશન્સ બહાર કાઢ્યા હતા, એક સીન હતો ઇન્ટરવલનો, જ્યારે ભાઈ ભાભી લગ્ન કરીને આવે છે અને મને ખબર પડે છે કે મારા જેની સાથે લગ્ન થવાના છે એ વ્યક્તિ આ યુદ્ધ દરમિયાન શહીદ થઈ ગયા છે અને મારે એ ભાઈ ભાભીને આવકારવાના છે, તો રડતા રડતા હસવાનું હતું, હસતા હસતા રડવાનું હતું. અને એ સીન એમણે મારી પાસે જે રીતે કરાવ્યો હતો, હું સાચે કહું છું, હું એમનો આભાર માનું છું કે જ્યારે પણ આવી કોઈ સિચ્યુએશન મને મળે છે ત્યારે હું અચૂક વિજયભાઈને યાદ કરું છું કે વિજયભાઈ અહીંયા તમે મને પાછી મદદ કરો. અને કદાચ એ અદ્રશ્ય રીતે આ બધી વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક મને મદદરૂપ આજ સુધી થઈ છે, આજ સુધી મને એ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરે જ છે, એ મને અંદરથી ખાતરી છે ને એમના આશીર્વાદ છે મને. મિત્રો, હું મારા દિગ્દર્શકને ખરેખર ખૂબ અંતકરણપૂર્વક નમસ્કાર કરું છું, નમન કરું છું, કારણ કે આજે એમના કારણે હું જે સ્થાને છું, આજે આ બધાના કારણે હું છું. એક કલાકારનું ઇનપુટ હોય છે, કદાચ મારામાં ક્યાંક કોઈક વસ્તુ હશે જે એમણે જોઈ હશે અને એ વસ્તુ એ બહાર લાવ્યા છે, કદાચ મારી જાણ બહાર, મને ખબર પણ નહોતી, પણ એ બહાર લાવ્યા છે. ને હું ધીરે ધીરે પ્રગતિ કરતી ગઈ ને મારી પ્રગતિથી
એમને ખુશી પણ થતી હતી કે આ છોકરી જે નાના પાત્રો ભજવવાવાળી આજે ક્યાં ને ક્યાં પહોંચી ગઈ છે, જે નાના પાત્રો કરતી હતી એ મુખ્ય પાત્ર કરવા લાગી, ટાઇટલ રોલ કરવા લાગી. એમને કદાચ એ બધી વસ્તુનું એમને અભિમાન હતું ને એ કહેતી વખતે એ લોકો અચકાતા નહોતા. જેમ કે દીપક ઘીવાલા હોય, ભલે મારા હસબન્ડ છે પણ જ્યારે ડિરેક્ટર તરીકે હોય છે ત્યારે ડિરેક્ટર જ હોય છે. ત્યારે એ મને એમ નથી કહેતા કે ભાઈ આપણે ઘરમાં છીએ કે આપણે એક સાથે છીએ કે તું મારી પત્ની છે કે હું પતિ છું, એ ભૂલી જાઓ. અત્યારે તું કલાકાર છે ને હું ડિરેક્ટર છું, સો બિહેવ યોર સેલ્ફ એકોર્ડિંગલી. એટલે એ રીતે બહુ હોય છે. તો આ બધા વ્યક્તિઓનો, દિગ્દર્શકોનો જે પ્રભાવ મારા પર પડ્યો છે તે આજ સુધી રહ્યો છે અને હંમેશા રહેશે જ. અને હું માનું છું કે ભાઈ હંમેશા તેઓ મારી પાછળ મારું પીઠબળ બનીને રહે. તો મિત્રો, અહીં કદાચ હું મારી વાત ટૂંકમાં પતાવું છું. હવે આપને જો કંઈક સવાલ મને પૂછવા હોય તો જરૂર પૂછી શકો છો. સવાલ છે આપના સૌથી સફળ નાટક એના વિશે. જે મેં નાટકો ભજવ્યા છે એમાંથી મોટાભાગના સફળ જ થયા છે. જેમ કે ડાર્લિંગ ડાર્લિંગ, પછી ચિત્રેલા સૂરજ, તરસ્યો સંગમ, હિમ અંગારા, મહાસાગર, આંખે કંકુના સૂરજ, આત્મ્યા, અભિષેક, કાન ખજૂરો, મહેતલ, મહારથી, બેદુની પાંચ, રાજરમત, તથાસ્તુ, ઘણા બધા એવા નાટકો છે જે મારા એમ કહીને કે 100-150 પ્રયોગોના ઉપર થયા છે, 250 પ્રયોગોના ઉપર થયા છે. 500 પ્રયોગ સુધી પણ મહારથીના શો થયા હતા, બે સેશનમાં પણ 500 શો ઉપર કર્યા હતા. શુક્ર મંગળ 250 કર્યા હતા. તથાસ્તુ અમે લોકોએ લગભગ 150ની આસપાસ કર્યા હતા. એટલે ઘણા સફળ નાટકો થયા છે. સવાલ છે મને સૌથી વધારે ગમેલું પાત્ર. એક પાત્ર તો કઈ રીતે કહી શકું, કારણ કે એટલા બધા જુદા જુદા પાત્રો મેં ભજવ્યા છે. પણ જેમ કે હિમ અંગારામાં શ્યામલીનું પાત્ર, પછી આંખી કંકુના સૂરજ આત્મ્યા એમાં મોટી બેનનું પાત્ર, તથાસ્તુમાં જે મારું પાત્ર હતું મહેતલ, એ તો હું ક્યારેય નહીં ભૂલી શકું. બે પાત્રી નાટક મારી માટે એક બહુ જ મોટી અચીવમેન્ટ હતી. સુરેશભાઈને એ માટે સલામ. અને એ સિવાય મેં રાજરમત, આતંક, આ બધા મેં ઘણા વિવિધ પાત્રો ભજવ્યા છે. શરૂઆત કોમેડીથી કરી હતી પણ ખબર નહીં એ પછી લોકોએ મને સિરિયસ રોલમાં જ લગભગ જોવા મને એવા પાત્રો મળવા માંડ્યા, સિરિયસ પાત્રો. અને ખબર નહીં હું કેમ એવી રીતે ગંભીર પાત્રો ભજવવા માંડી ને એવા જ પાત્રો મને મળતા ગયા. પણ થ્રિલર પણ મેં ભજવ્યા છે, થ્રિલર પણ મેં કર્યું છે, નેગેટિવ પાત્રો પણ ભજવ્યું છે. એટલે ને સિરિયલોમાં તો મેં વિવિધ અલગ અલગ ભજવ્યા છે. એટલે એવું કંઈ નથી કે હું એક જ જોનરમાં રહી છું. મેં ડિફરન્ટ બધી ભૂમિકાઓ ભજવી છે અને મને એનો આનંદ પણ છે. જ્યાં મને ચેલેન્જિંગ મળે છે મને એની ખુશી થાય છે કે મને કંઈક નવું હવે જાણવા મળશે, નવું કંઈક કરવા મળશે. સવાલ છે આપને દિગ્દર્શનમાં રુચિ ખરી? સાચું કહું તો એટલી ખાસ નહીં, હું કલાકાર તરીકે સારી છું, દિગ્દર્શન મારું કામ નહીં. તમારી માતા અને બેન પાસેથી શું પ્રેરણા મળી છે તમને? આઈ થિંક સો એવો જ કંઈક સવાલ હોવો જોઈએ એવું મારું માનવું છે. મારી માતાને કારણે જ હું આ ક્ષેત્રમાં આવી છું, એમના લીધે જ મને અવસર મળ્યો આ રંગભૂમિ પર પદાર્પણ કરવાનો. એ ન હોત તો કદાચ હું જ ન હોત. એમના આશીર્વાદ છે, એમને કારણે જ આજે હું જે કંઈ પણ છું તે એમને કારણે જ છું. નાટ્ય નિર્માણનો અનુભવ? હા, મેં નાટ્ય નિર્માણનો મને અનુભવ સારો નરસો થયો છે. હું એ વિશે વધારે ચર્ચા નથી કરવા માગતી કારણ કે મને લાગ્યું કે એક મારો શોખ હતો. અમારા ઘરમાંથી એમ કહીએ ને કે 80% લોકો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. મારા મમ્મીના સાઈડના પણ, મારા નાના નાની મામા, મારા મમ્મી પપ્પા, પપ્પા સંગીતકાર હતા, નાના પણ સંગીતકાર નિર્માતા હતા, મમ્મી અભિનેત્રી, મારા નાનીમાં અભિનેત્રી, મારા મામા પણ ડિરેક્ટર હતા, દેન એક મામા મારા સિનેમેટોગ્રાફીમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે હતા, તેમાં ડિરેક્શનમાં પણ અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે હતા. મારા ફાધર, મારા પાપા સંગીતકાર, પછી મારી ફોઈ ગાયિકા હતી, એક પેઇન્ટર હતી, તો મારા દાદાજી પણ ગાયક હતા પણ પ્રોફેશનલ.
પ્રોફેશનલ નહીં, પણ ઘરમાં જ આ ગળથૂથી અમને મળેલું છે. એટલે નિર્માણનું મને શોખ હતો કે હું પણ નિર્માતા તરીકે કંઈક તો કરું. મેં લગભગ નાટકો નિર્માણ કર્યા, સારો નરસો મને અનુભવ થયો. ત્યારબાદ મેં કાન પકડ્યા કે મારે નિર્માણ નથી કરવું, હું એક કલાકાર તરીકે જ સારી છું. કારણ કે નિર્માણ કરીને એક નિર્માતા તરીકે જો મારા કોઈ સાથે સંબંધો બગડતા હોય તો મારે એ જોઈતું નહોતું. અને મને એમ હતું કે જે કંઈ પણ હું આ ક્ષેત્રમાં રહીને મેં મારી નામના મેળવી છે કે જે રિસ્પેક્ટ મને મળ્યો છે એ ક્યાંક આ બધી વસ્તુના લીધે એને ડાઘ ન લાગે, ને મારે કોઈ સાથે કડવું બનવું નથી, બધા સાથે સંબંધ સારા રાખવા હતા. એટલે મેં નક્કી કર્યું કે મારે નિર્માતા તરીકે ક્યાંય જોડાવું નથી, મારે કોઈ પ્લે પ્રોડ્યુસ કરવા નથી. કેવી રીતે રહેવું જોઈએ, હું માનું છું કે આજના જે કલાકારો છે એમણે નિખાલસતાથી એક કહીએ ને કે એક કલાકાર તરીકે પોતાની જાતને સમર્પિત કરવી જોઈએ. જ્યારે તમે જ્યારે એમ કહીએ ને કુંભાર માટીને રોંધે છે ને એક એમાંથી કલાકૃતિ બનતી હોય છે કે કંઈ પણ વસ્તુ બનતી હોય છે, એવી જ રીતે દિગ્દર્શક પણ તમને એ રીતે ઘડે છે. તો તમારે ન્યુટ્રલ રહેવું જોઈએ. આજે દિગ્દર્શક તમને જ્યારે કંઈ સમજાવે તો એમાં તમને કોઈ જાતની શરમ ના આવવી જોઈએ કે નાનપ ન લાગવી જોઈએ. જો 10ની વચ્ચે પણ તમને કંઈ કહ્યું હોય તો તમારા સારા માટે કહે છે, તો એમાં ખોટું લગાડવાનો સવાલ નથી હોતું. ઘણા કલાકારો એવા છે એમને ખોટું લાગે છે, નાટક છોડીને ચાલી જાય છે. મેં એવા પણ કલાકાર જોયા છે, નાટક ઓપન થવાનું છે ને આગલા દિવસે નાટક છોડી દે છે. રિહર્સલમાં ધ્યાન નથી હોતું, મોબાઈલ પર હોય છે, ધ્યાન નથી આપતા. નાટક મોઢે કરીને એમ કહીએ ને કે મગપ કરીને ડાયલોગ આવે, ને પછી એમાં જ્યારે ચેન્જ ઓવર આવે ત્યારે એમને ટેન્શન થઈ જાય કે આ કઈ જાતનું છે. પણ એવું ન હોવું જોઈએ, તમારે ન્યુટ્રલ રહેવું જોઈએ, ઓપન રહેવું જોઈએ. તમે જે ડિરેક્ટર સમજાવે છે એ સમજો ને એ રીતે કરો. પછી એમાં 10 ચેન્જીસ આવે કે વોટ એવર, એમની ડ્યુટી છે તમારી તમને સમજાવવાની, અને તમારી પણ જવાબદારી છે કે જે કહે છે એ પ્રમાણે વર્તવાની, એ રીતે કામ કરવાની. એટલે કલાકાર જે કંઈ પણ નવા આવતા હોય એ લોકોએ પહેલાં તમારા, મેં જેમ કહ્યું કે તમારે પણ તમારા ડિરેક્ટર્સને સમજવા જોઈએ, ઓળખવા જોઈએ, એ રીતે તમારે વર્તવું જોઈએ. જ્યારે તમે કામ પર માટે રિહર્સલ માટે આવો છો ત્યારે તમે રિહર્સલ માટે જ આવો છો, ત્યારે તમારું ધ્યાન આજુબાજુ ન જ હોવું જોઈએ. એ મારી માન્યતા છે, એ હું માનું છું દ્રઢપણે. હવે પછીની રંગભૂમિનું ભવિષ્ય શું જોવું છે? રંગભૂમિનું ભવિષ્ય ઉજ્જવળ જ છે. હા, હમણાં અમુક સમયના કારણે બધું શાંત થઈ ગયું છે, બધા થોડાક નિરાશ પણ હશે, પણ હું માનું છું ત્યાં સુધી આ સમયનો સદુપયોગ પણ ઘણો કર્યો છે. નવા નવા વિષયોની શોધખોળ કરવી, નવી વસ્તુઓ કઈ રીતે લાવવી, એ વસ્તુ ઉપર મારા ખ્યાલથી ચર્ચા વિચારણા પણ થતી હશે, ને વિષયોની પસંદગી, નવા વિષયો જોવા, સમજવા, પુસ્તકો વાંચવા, એ બધી વસ્તુઓ ચાલી જ રહી છે. એટલે જ્યારે જે સમયે લાગશે કે હવે ફરીથી આપણે આપણા નાટકો શરૂ કરીશું, ફરીથી આપણો તખતો ધમધમતો થશે, તો આ તખતાને કોઈ અભિનયને પછી એ તખતો હોય રંગભૂમિ ક્યારે અટકવાની નથી, ક્યારે એ શાંત રહેવાની જ નથી, એ જીવન છે ને જીવંત જ રહેશે. સલાહ કે સૂચન હું કઈ રીતે આપી શકું, પણ હું એટલું જ કહીશ કે હંમેશા તમારે પોઝિટિવ રહેવું જોઈએ. આ દિવસો પણ વીતી જશે, કદાચ કાલ બહુ સુંદર આવવાની છે, એટલે જ કદાચ ઉપરવાળો પરીક્ષા લઈ રહ્યો છે, તો આપણી કોશિશ એમાં પાસ થવાની જ છે. એમાં હતાશ નહીં થાવ. કંઈક આવું કંઈક જ્યારે ખરાબ થવાનું હોય કે કંઈક આપણને દુઃખ આવે ત્યારે એની પાછળ સુખ આવતું જ હોય છે, કંઈક વધારે સારું થવાનું છે. બસ ખુશ રહો, અને જે પણ અત્યારે સમય ચાલી રહ્યો છે એને આવકારીને આગળ વધો. બસ હું એટલું જ કહી શકું. મિત્રો, મને લાગે છે કે હવે સમય પૂરો થયો છે, તો મારે હવે રજા લેવી જોઈએ. આપ સૌએ મને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. કદાચ ક્યાંક કોઈ ક્ષતિઓ રહી ગઈ હશે બોલવામાં, સમજાવવામાં, તો હું આપ સૌની ક્ષમા પણ માગું છું. અને હું એટલું જરૂર કહીશ કે આજે મને ખૂબ જ આનંદ આવ્યો છે આજના 100મા એપિસોડમાં સહભાગી થવા માટે. હવે હું આપને એક બીજું અનાઉન્સમેન્ટ પણ કરી દઉં. નમસ્કાર.
Thank you.